જ્યારે અત્યારે બધી બાજુ એક્ઝામનું ફીવર ચાલી રહ્યો છે ત્યારે હું એક એનો જ પાર્ટ તમારી સમક્ષ મારા વ્યૂઝ રજૂ કરવા ઈચ્છું છું ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ જ્યારે અત્યારે એક્ઝામ્સ આવી રહી છે ત્યારે પ્રિપેરેશન ટાઈમે વિચાર આવતા હોય છે કે શું કરવું કેવી રીતે કરવું કેમ કરવું તો સૌથી પહેલો ટાર્ગેટ હું કહીશ તો એ છે કન્સેપ્ટ ક્લેરિટી જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ક્યારે પણ પ્રોબ્લેમ નહીં પડે કોઈ પણ જાતનો સવાલ આવશે તો તમે એના આન્સર કરી જ શકશો કન્સેપ્ટ ક્લેરિટી ખાલી તમને આ બોર્ડ એક્ઝામ્સ ક્લિયર કરવામાં નહીં પરંતુ આગળ જઈને જ્યારે તમે આગળ ફ્યુચર સ્ટડીઝ માટે જશો ત્યારે પણ ચોક્કસપણે તમને આ જ વસ્તુ કામ લાગવાની છે હું મારો પોતાનો એક્સપિરિયન્સ અહીંયા શેર કરવા ચાહું છું કે જ્યારે હું ટ્વેલ્થમાં હતી ત્યારે મેં મારી સ્ટડીઝ એ વિચારીને નહોતું કર્યું કે મને આ જ વસ્તુ મારા ફ્યુચરમાં મને કામ લાગશે પણ જ્યારે હું અત્યારે આગળ પ્રયાસ કરી હું અભ્યાસ કરી રહી છું ત્યારે એ જ વસ્તુ મને એટલી કામ લાગી રહી છે એ જ વસ્તુ રિપીટ થાય છે ત્યારે મારી માટે ભણતર સરળતાથી થઈ શકે છે અને જ્યારે બે કે ત્રણ કોર્સ તમે જ્યારે ભેગા મળીને એક સાથે કરો છો ત્યારે આ જ વસ્તુ તમારી માટે બેનિફિશિયલ રહે છે એટલે અત્યારે જ્યારે ટ્વેલ્થમાં કે ટેન્થમાં તમે છો ત્યારે તમને એ વસ્તુ મગજમાં રાખીને ભણશો તો ચોક્કસપણે તમને વધારે બેનિફિશિયલ રહેશે ફ્યુચરમાં બીજી વસ્તુ હું એ પણ કહેવા ચાહું છું કે અત્યારે બધી બાજુથી તમને ઘણીવાર એ સાંભળવા મળશે ટેન્શન ન લેતા અને સ્ટ્રેસ ન લેતા પણ મારા ખ્યાલથી જ્યારે આપણે આ સાંભળીએ છીએ ત્યારે ટેન્શન આવી જાય છે સો હું એમ નહીં ચોક્કસ હું એમ તો નહીં જ કહું કે ટેન્શન ન લેતા કારણ કે ટેન્શન ઘણી વખત સારું હોય છે જેનાથી તમને કોન્સ્ટન્ટલી એના ઉપર કામ કરતું રહેવું જોઈએ પરંતુ પરંતુ એક વસ્તુ ધ્યાનથી રાખજો કે તમે જો ટેન્શન લ્યો છો તો મેક શ્યોર કે તમે એ ટેન્શન તમારા કામ પર તમારી ભણતર પર એ અફેક્ટ નથી થતું કારણ કે એક ટેન્શન જ્યારે એક લેવલથી વધી જાય છે ત્યારે એ સ્ટ્રેસ થાય છે અને કામ બધું હળબડાટમાં બગડે છે જ્યારે તમે એક્ઝામ લખો છો ત્યારે ચોક્કસપણે એ પણ નોટ કરજો કે તમે એ આખા પેપરને તમારું હન્ડ્રેડ પર્સન્ટ આપી શકો છો કારણ કે એમાં ઘણી વખત એવું થશે કે બે કે પાંચ કે દસ માર્કનું તમને નહીં આવડતું હોય તો એ દસ માર્કના ચક્કરમાં તમે બીજા નેવું માર્કનું જે તમને આવડતું હશે એમાં પણ હળબડાટમાં ખોટું કરીને આવશો અને એના કારણે તમે તમારું હન્ડ્રેડ પર્સન્ટ જે તમને આવડે છે છતાં પણ તમે લખી નથી શકતા સેકન્ડલી સ્ટુડન્ટ્સ તમારે એક વસ્તુ એ પણ જોવાની રહેશે કે ટાઈમ મેનેજમેન્ટ એ ત્રણ કલાકમાં તમે આખા વર્ષમાં જેટલી મહેનત કરી હશે એ તમે એ ત્રણ કલાકમાં બતાવશો એ એક્ઝામિનર જ્યારે પેપર ચેક કરવા બેસે એ તમારા આખા વર્ષની મહેનત એ તમારે ત્રણ કલાકમાં દેખાશે એટલે આખું પેપર અટેમ્પ કરવું એ પહેલો ટાર્ગેટ રાખજો કે પેપર સોએ સો માર્કનું લખવું ભલે પછી થોડુંક ઓછું કરવું પડે કે ટાઈમ એ રીતે મેનેજ કરવો પડે કે થોડાક ક્વેશ્ચનમાં પૂરું પોતાને સેટિસ્ફાય થાય એટલું પૂરું ન લખી શકો તો પણ પૂરો સો માર્કનું પેપર અટેમ કરવો જરૂરી છે બીજી વસ્તુ હું એ પણ કહેવા ચાહીશ કે જ્યારે તમે પ્રિપેરેશન કરો છો ત્યારે તમારા હેલ્થની ખાસ ધ્યાન રાખવી રહેશે કારણ કે જો તબિયત સારી નહીં હોય તો પરીક્ષામાં તમે ચોક્કસપણે સારું પરફોર્મન્સ નહીં આપી શકો હેલ્થમાં હું એ પણ વસ્તુ ધ્યાનમાં રાખીશ કે તમારું ખાવા પીવાનું કે જે પણ તમે આખા દિવસ દરમિયાન કરો છો એના પણ તમે ચોક્કસ ધ્યાન રાખવી જ જોઈએ પછી તમારે એ પણ વસ્તુ ધ્યાન રાખવાની થશે કે તમે જે ભણો છો એમાં તમે કેવી રીતે કરો છો કે હું જેમ તમને કહી શકું કે તમે હવે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપાડ્યો છે તો એ તમને સારી રીતે આવડે છે ને તમે એ જ વસ્તુ વારંવાર કર્યા કરતા રહેશો તો એમાં તમારો ચોક્કસ ક્યાંક ને ક્યાંક તમે એ વસ્તુને વારંવાર કર્યા કરવામાં બીજું જે તમને નથી આવડતું કે જે તમને ઓછું આવડે છે એમાં તમે પાછળ રહી શકશો વિદ્યાર્થી મિત્રો તમારે એક વસ્તુ એ ધ્યાન રાખવાની રહેશે કે જે તમે પેપર્સ અત્યારે બારે પડે છે જેમ કે ગાલાના છે હાર્દિક છે લિબર્ટી છે એ બધા પણ તમે જો સોલ્વ કરશો તો તમને એક્ઝામમાં એમાંથી પણ બહુ જ મદદરૂપ રહેશે પેરેન્ટ્સને એ પણ એક વસ્તુ છે કે ઘરમાં અત્યારે એક પોઝિટિવ એન્વાયરમેન્ટ છે જેમાં બાળક પોતાનું સૌથી સારામાં સારું પ્રદર્શન કરી શકે એનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે જ્યારે પણ તમે કોઈ ભેગું ઇન્ટરેક્ટ કરો છો કોઈ ભેગી વાત કરો છો ત્યારે પોતાનામાં એક પોઝિટિવ એનર્જી રાખશો તો એનાથી તમને આગળ અને એક્ઝામ ટાઈમ સુધીમાં તમને સારું પ્રેફરન્સ રહેશે ફ્રેન્ડ્સ હું હજી એક વસ્તુ તમને એ વસ્તુ કહેવા માગીશ કે તમારો જે એક્ઝામ્સ પતે પછીનો જે બ્રેક આવશે એમાં એક વસ્તુ ધ્યાન રાખજો તમે એન્જોય ફૂલ ઓન કરજો પણ સાથે સાથે એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારી આ એક્ઝામનું રિઝલ્ટ આવે પછી તમારે શું કરવું છે એની થોડીક તમારે ધ્યાન રાખવાની રહેશે થોડીક એની કારકિર્દી લઈને તમે થોડુંક એના ઉપર સર્ચ કરવાનું રહેશે કે મારે શું કરવું છે ક્યાંથી કરવું છે શું કેવી રીતે કરવું છે એનાથી જ્યારે તમારું રિઝલ્ટ આવશે એ ફોર શ્યોર હંમેશા જો તમે હંડ્રેડ દીધું હશે તો સારું જ આવશે અને એવી હું ઈચ્છા રાખું છું તો ત્યારે તમે ચોક્કસપણે તમારી આગળનું જે ફ્યુચર હશે કે તમારી આગળની જે ભાગદોડ હશે એ શાંતિ શાંતિથી અને સારી રીતે કરી શકશો છેલ્લે હું ખાલી તમને એટલું જ કહીશ કે શાંતિથી એક્ઝામ લખજો જો ટેન્શન આવે તો મેક શ્યોર કે એ ટેન્શન એક લેવલથી વધે નહીં જેથી કરીને તમે તમારું હન્ડ્રેડ આપી શકો પેપરના ત્રણ કલાકમાં તમે તમારું આખી વર્ષની મહેનત દેખાડો છો એટલે એટલું હંમેશા રાખજો કે પેપર પહેતા પછી જ્યારે તમે બહાર નીકળો ત્યારે એક સંતોષ હોય કે હા મેં મારું હન્ડ્રેડ આપ્યું છે હવે રિઝલ્ટ જે આવે એ આવે એટલું જ હું કહેવા માગું છું ઓલ ધ બેસ્ટ